પોલિટીમાં તમે ઓલરેડી ભણી ચૂક્યા છો અથવા તો આગળ જતા ભણશો કે કઈ રીતે સંસદના સત્રો બોલાવવામાં આવે છે અને કયા કયા આર્ટિકલ્સ કયા કયા અનુચ્છેદની અંદર સંસદને લઈને માહિતી લખવામાં આવી છે આપણા કોન્સ્ટિટ્યુશનમાં આપણા બંધારણમાં બરાબર તો તાજેતરમાં જ જુલાઈમાં ચોમાસું સત્ર શરૂ થયું છે અને આ જે મોટું કેબિનેટ રિશફલ થયું છે જુલાઈના સ્ટાર્ટિંગમાં તેના બાદનું સૌથી પ્રથમ સંસદ સત્ર હશે તો તાજેતરમાં મંત્રી પરિષદ અને કેબિનેટ સમિતિઓમાં ફેરફાર કર્યા બદલ બાદ સંસદનું ચોમાસું સત્ર શરૂ થયું છે આપણા બંધારણમાં કઈ વાત કરવામાં આવી છે અથવા તો બંધારણમાં કયા કયા પ્રાવધાન લખવામાં આવ્યા છે સેશન ઓફ પાર્લામેન્ટને લઈને તો સંસદનું બોલાવવું એ બંધારણની કલમ એટી ફાઈવમાં બરાબર અનુચ્છેદ પંચ્યાસીમાં સ્પષ્ટ કરવામાં આવેલું છે સંસદનું સત્ર બોલાવવાની સત્તા કોની પાસે છે સરકાર પાસે છે સંસદીય બાબતોની કેબિનેટ સમિતિ દ્વારા નિર્ણય લેવામાં આવે છે કે જે રાષ્ટ્રપતિ દ્વારા બનેલી છે અને જેના નામે સંસદ સભ્યોને એક સત્ર માટે મળવા માટે બોલાવવામાં આવે છે એટલું જો રાષ્ટ્રપતિ પોતે કંઈ પણ નક્કી કરી શકતા નથી ભારતના રાષ્ટ્રપતિ પાસે ઘણા જ લિમિટેડ અધિકારો છે પરંતુ સરકારનું જે કામકાજ છે કેબિનેટનું જે કામકાજ છે તે બધું જ કામકાજ કોના દ્વારા કરવામાં આવે છે સરકાર રાષ્ટ્રપતિના નામ દ્વારા કરવામાં આવે છે અથવા તો રાષ્ટ્રપતિના નામે કરવામાં આવે છે તો અહીંયા પણ એવું જ છે કે સંસદનું સત્ર ક્યારે બોલાવવું એની જે અંતિમ સત્તા છે તે કેન્દ્ર સરકાર પાસે છે અને પાર્લામેન્ટ્રી અફેર્સ કમિટી જે એક અગત્યની કમિટીઝમાંની એક છે તો એ પાર્લામેન્ટ્રી અફેર્સ કમિટી જેને આપણે પીએસીના નામે ઓળખીએ છીએ તો એ પીએસી નક્કી કરશે પીએસી રાષ્ટ્રપતિને સજેશન આપશે અને એ સજેશનના આધારે એ રેકમેન્ડેશનના આધારે એ સલાહના આધારે રાષ્ટ્રપતિ સંસદ સભ્યોને નિમંત્રણ પાઠવશે બરાબર તો સંસદીય બાબતોની કેબિનેટ કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવે છે જે રાષ્ટ્રપતિ દ્વારા બનાવવામાં આવી છે અને રાષ્ટ્રપતિના નામે સંસદ સભ્યોને કોઈપણ સત્ર માટે બોલાવવામાં આવશે ભારતમાં કોઈ પ્રકારનું નિશ્ચિત સંસદીય કેલેન્ડર નથી બરાબર જો આપણે સમયાંતરે આપણી અનુકૂળતા અનુસાર સંસદ સભ્યોની અને સરકારની અનુકૂળતા અનુસાર આપણે સંસદ સત્રને બોલાવતા હોઈએ છીએ સંમેલન દ્વારા એટલે કે બંધારણ દ્વારા પ્રદાન કરવામાં આવ્યું નથી બરાબર તો આપણે આ સરકારના ડોકેટ પ્રમાણે બરાબર કે જ્યારે કોઈ અગત્યના કામકાજ સરકાર પાસે નથી બરાબર તો એ હિસાબે સંસદના સત્રની ડેટ આગળ પાછળ વેરી કરી શકાય છે સંસદ વર્ષમાં ત્રણ સત્ર માટે મળે છે બરાબર અને એક બહુ અગત્યનો નિયમ એ છે કે સંસદના કોઈ પણ બે સત્રો વચ્ચે છ મહિનાથી વધુનો સમય હોઈ શકે નહીં છ મહિનાની અંદર અંદર તો સંસદે મળવું જ પડે એટલે વર્ષમાં મિનિમમ બે વાર તો મળવું જ પડે આપણે વધારીને એને સંસદમાં ત્રણ વાર બોલાવીએ છીએ સૌથી લાંબુ સત્ર કયું છે બજેટ સત્ર જે સંસદનું પહેલું સત્ર હશે વર્ષની શરૂઆતમાં જે જાન્યુઆરીના અંત ભાગમાં શરૂ થાય છે અને એપ્રિલના અંત ભાગમાં અથવા તો મેના પ્રથમ સપ્તાહ સુધી ચાલે છે બરાબર આ સમયગાળો તમારી નોટબુકમાં તમારે લખવો જરૂરી છે બીજું સત્ર ત્રણ સપ્તાહનું ચોમાસું સત્ર છે જે સામાન્ય રીતે જુલાઈમાં શરૂ થાય છે અને ઓગસ્ટના પ્રથમ અથવા તો બીજા વીકમાં સમાપ્ત થાય છે શિયાળુ સત્ર એટલે કે ત્રીજું સત્ર જેને આપણે વિન્ટર સેશન કહીએ છીએ તો એ વિન્ટર સેશન નવેમ્બરથી ડિસેમ્બર દરમિયાન યોજાય છે બરાબર તો સંસદના સત્રો તમારે યાદ રાખવાના સંસદનું બોલાવવું અથવા તો સમનિંગ ઓફ ધી પાર્લામેન્ટ તો સમનિંગ ઓફ ધી પાર્લામેન્ટ એ સંસદના તમામ સભ્યોને સંસદમાં મળવા માટે બોલાવવાની પ્રક્રિયા છે રાષ્ટ્રપતિ સંસદના દરેક ગૃહને સમયાંતરે બોલાવે છે સંસદના બે સત્રો વચ્ચેનું અંતર છ મહિનાથી વધી શકતું નથી એટલે કે સંસદ એક વર્ષમાં ઓછામાં ઓછી બે વખત મળે છે સ્થગિતતા શું છે તો મુલતવી ગૃહની બેઠક સમાપ્ત થાય છે બરાબર તો જુઓ કઈ રીતને અડજોન્ડ કરી શકાય બરાબર તો અત્યારે તમને ખબર છે કે હાલમાં જે ચોમાસું સત્ર ચાલે છે એ બહુ હોબાળો થાય છે સંસદમાં બરાબર તો જ્યારે જ્યારે હોબાળો થાય સંસદમાં ત્યારે સંસદના પ્રિસાઇડિંગ ઓફિસર જે છે એટલે કે જે સંસદને ચલાવે છે રાજ્યસભામાં ચેરમેન હોઈ શકે વાઇસ ચેરમેન હોઈ શકે લોકસભામાં સ્પીકર અથવા તો ડેપ્યુટી સ્પીકર હોઈ શકે અથવા તો રિસ્પેક્ટિવ ગૃહનો કોઈપણ સભ્ય જો ચેર પર બેઠેલા હોય તો એ લોકો સંસદની કરંટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હાઉસની કરંટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હાઉસને એડજોન્ટ કરી શકે છે સ્થગિત કરી શકે છે બરાબર હવે સ્થગિત કઈ રીતના કરી શકે તો થોડી મિનિટો માટે પણ સ્થગિત કરી શકાય થોડા કલાકો માટે પણ સદનને સ્થગિત કરી શકાય દિવસ માટે પણ સ્થગનને સદનને સ્થગિત કરી શકાય અને જે આ સંસદના આખરી દિવસે સંસદને અનિશ્ચિત કાળ માટે સ્થગિત કરવામાં આવે છે સાઇન અડાઈ બરાબર લોકસભા અડજોન્સ સાઈ નડાઈ બરાબર આવો તમે મેસેજ વાંચેલો હોય જો તમે રાજ્યસભા કે લોકસભા ટીવી જોતા હો તો અનિશ્ચિત કાળ માટે પણ સંસદને સ્થગિત કરી શકાય સંસદનું સ્થગિત થવું એ સંસદનું વિસર્જન થવું નથી બરાબર તો મુલતવી ગૃહની બેઠક સમાપ્ત કરે છે જે આગામી બેઠક માટે નિયત સમયે ફરી મળે છે મુલતવી સમય એ દિવસો મિનિટો અથવા તો અઠવાડિયા જેવા ચોક્કસ સમય માટે પણ હોઈ શકે છે જો સંસદના સત્રને આગામી સભા માટે કોઈ ચોક્કસ સમય કે તારીખ નક્કી કર્યા વિના સમાપ્ત કરી દેવામાં આવે અથવા તો સ્થગિત કરી દેવામાં આવે તો તેને સ્થગિત સાઈન ડાય કહેવામાં આવે છે બરાબર કેમ કારણ કે આપણે એને અનિશ્ચિત કાળ માટે સ્થગિત કરી છે નેક્સ્ટ છ મહિનાની પહેલાં ક્યારે મળવાનું છે એની તારીખ અત્યારે નક્કી કરવામાં આવતી નથી મુલતવી તેમજ સાઇન ડાઈ મુલતવી રાખવાની સત્તા ગૃહના પ્રિસાઇડિંગ ઓફિસર એટલે કે લોકસભાના કેસમાં સ્પીકર અને રાજ્યસભાના કેસમાં ચેરમેન પાસે રહેલી છે મુદત કેટલી હોય છે તો મુલતવી સત્રનો અંત છે એટલે જ્યારે જ્યારે સત્રને સ્થગિત કરવામાં અથવા તો મુલતવી રાખવામાં આવે છે ત્યારે એ પર્ટિક્યુલર સેશનનો અંત છે પાર્લામેન્ટરી સેશનનો અંત છે સદનનો અંત છે ગૃહનું વિસર્જન નથી તો લોકસભાના કિસ્સામાં તો વિસર્જન નથી રાજ્યસભાનું તો આમ પણ વિસર્જન શક્ય નથી બરાબર અને તે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા નક્કી કરવામાં આવે છે કે ભાઈ આ દિવસે હવે તમારે અનિશ્ચિત કાળ માટે રાજ્યસભા કે લોકસભાને સ્થગિત કરવાની કોરમ એટલે શું તો કોઈ પણ બેઠક માટે કોરમ એટલે શું કે ઓછામાં ઓછા સભ્યોની હાજરી બરાબર તો જ્યાં સુધી રાજ્યસભા અને લોકસભામાં કોરમ ની મેમ્બર નહીં થાય કોરમના સભ્યોની હાજરી નહીં થઈ ત્યાં સુધી લોકસભા કે રાજ્યસભા પોતાનું કામકાજ આગળ વધારી શકે નહીં બરાબર તો કોરમ એ ગૃહની બેઠક યોજવા માટે જરૂરી સભ્યોની ઓછામાં ઓછી સંખ્યાનો ઉલ્લેખ કરે છે બંધારણમાં લોકસભા અને રાજ્યસભા બંને માટે કોરમ તરીકે વન ટેન્થ મેમ્બર્સની સંખ્યા નક્કી કરવામાં આવી છે એટલે કે દસમા ભાગની સંખ્યા નક્કી કરવામાં આવી છે આમ લોકસભાની બેઠક ચલાવવા માટે ઓછામાં ઓછા પંચાવન સભ્યો હાજર હોવા જોઈએ જ્યારે રાજ્યસભાની બેઠક ચલાવવા માટે ઓછામાં ઓછા પચીસ સભ્યો હાજર હોવા જોઈએ તો જુઓ લોકસભામાં આપણી પાસે કેટલી સંખ્યા છે લોકસભાની સંખ્યા છે ફાઇવ ફોર્ટી થ્રી પ્લસ બે સીટ એંગ્લો ઇન્ડિયન્સ માટે રિઝર્વ રાખવામાં આવી છે તો ટોટલ સ્ટ્રેન્થ લોકસભાની છે ફાઇવ ફોર્ટી ફાઇવ મેમ્બર્સ એમાંથી પંચાવન સભ્યો હાજર હોવા જોઈએ તો જ તમે લોકસભાની કાર્યવાહીને આગળ વધારી શકો બરાબર રાજ્યસભાની ટોટલ સ્ટ્રેન્થ છે ટુ ફિફ્ટી મેમ્બર્સ તો અઢીસોની સામે એની દસમા ભાગની સંખ્યા છે પચીસ અને એ પચીસ મેમ્બર્સ જ્યાં સુધી હાજર નહીં હોય ત્યાં સુધી તમે રાજ્યવા રાજ્યસભાની કાર્યવાહીને આગળ વધારી શકવાના નથી સંસદનું સંયુક્ત સત્ર બોલાવવાની ક્યારે ક્યારે જરૂર પડે તો માની લો કે લોકસભામાંથી કોઈ બિલ પાસ થઈને રાજ્યસભામાં ગયું અને રાજ્યસભા એને પાસ કરતી નથી રાજ્યસભામાં એના વિશે ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે તો આ સંજોગોમાં કોઈ બિલ વિશે કોઈ અગત્યનું બિલ હોય તો એ મડાગાંઠને દૂર કરવા માટે એ ડેડલોકને દૂર કરવા માટે રાષ્ટ્રપતિ દ્વારા સંયુક્ત સત્ર બોલાવવામાં આવી શકે અને એની જે જોગવાઈ છે તે અનુચ્છેદ એકસોને આઠમાં કરવામાં આવી છે તો ભારતના બંધારણમાં સંસદના બે ગૃહો લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠક માટેની જોગવાઈ છે જેથી બંને વચ્ચે કોઈપણ મડાગાંઠ તોડી શકાય સંયુક્ત બેઠક રાષ્ટ્રપતિ દ્વારા બોલાવવામાં આવે છે આવા સત્રની અધ્યક્ષતા કોણ કરે છે લોકસભાના સ્પીકર કરે છે અને તેની ગેરહાજરીમાં લોકસભાના ડેપ્યુટી સ્પીકર દ્વારા ગૃહના જે પ્રોસિડિંગ્સ છે તે ચલાવવામાં આવે છે સંયુક્ત સત્રની પ્રોસિડિંગ્સ ચલાવવામાં આવે છે આ બંનેની ગેરહાજરીમાં તેની અધ્યક્ષતા રાજ્યસભાના ઉપાધ્યક્ષ કરે છે જો લોકસભાના સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર બંને હાજર નથી તો ત્રીજો ચાન્સ કોને આપવામાં આવશે રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેનને જો આ ત્રણમાંથી કોઈ પણ હાજર નથી તો જો ઉપરોક્તમાંથી કોઈ પણ હાજર ન હોય તો સંસદના અન્ય કોઈ પણ સભ્ય બંને ગૃહોની સર્વસંમતિથી અધ્યક્ષતા કરી શકે છે બરાબર તો આ વસ્તુ આપણે યાદ રાખવાની કે જ્યારે કોઈ ડેડલોગ દૂર કરવું હોય ત્યારે આપણે સંસદનું સંયુક્ત સત્ર રાષ્ટ્રપતિની મંજૂરી દ્વારા બોલાવવામાં આવશે આ ઉપરાંત જ્યારે કોઈ ફોરેન ડિગ્નિટરીઝ આવી હોય અને જ્યારે ફોરેન ડિગ્નિટરીઝ સંસદના સત્રને સંબોધિત કરતી હોય ત્યારે પણ જોઈન્ટ સેશન ઓફ પાર્લામેન્ટ બોલાવવામાં આવી શકે છે બરાબર તો આ આખી વાત થઈ આપણી સંસદના સત્ર વિશે અને સંસદના સંયુક્ત સત્ર વિશે બરાબર ભૂતકાળમાં જ્યારે જ્યારે પણ ફોરેન ડિગ્નેટરીઝે સંસદમાં સ્પીચ આપી છે બરાબર અથવા તો જ્યારે પ્રથમવાર સંસદનું સત્ર મળતું હોય ત્યારે પણ રાષ્ટ્રપતિ જોઈન્ટ સેશનને સંબોધિત કરતા હોય છે બરાબર નેક્સ્ટ જે આપણો ટોપિક છે લોકપાલ સાથે જોડાયેલો છે અને એ છે ડિરેક્ટર ઓફ ઇન્ક્વાયરી બરાબર તપાસ નિયામકની હજુ સુધી પણ નિમણૂક કરવામાં આવી નથી તો જો લોકપાલ વિશે આપણે બહુ વધારે ચર્ચા કરવાની જરૂર નથી આપણને ઓલરેડી ખબર છે કે જ્યારે બે હજાર તેરમાં અન્ન હજારે અને એમની ટીમ દ્વારા એક લડત ચલાવવામાં આવેલી કે ભાઈ કેન્દ્ર સરકારના જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોમાં જે ભ્રષ્ટાચાર થઈ છે એ ભ્રષ્ટાચાર પર નજર રાખવા માટે કોઈ એક એજન્સી હોવી જોઈએ અને એ એજન્સી તે શું લોકપાલ તો નેશનલ લેવલ પર લોકપાલ ભ્રષ્ટાચાર પર નજર રાખશે અને રાજ્ય સ્તરોએ લોકાયુક્ત ભ્રષ્ટાચાર પર નજર રાખશે તો તાજેતરમાં એક આરટીઆઈના જવાબમાં એવું બહાર આવ્યું છે કે લોકપાલ અસ્તિત્વમાં આવ્યાના બે વર્ષ કરતાં વધુ સમય પછી પણ કેન્દ્રએ તપાસ નિયામક એટલે કે ડિરેક્ટર ઓફ ઇન્કવાયરીની હજુ પણ નિમણૂક કરી નથી નિમણૂક કરવાની બાકી છે શું છે ડિરેક્ટર ઓફ ઇન્કવાયરી તો લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમ બે હજાર તેર મુજબ કેન્દ્ર સરકારના સંયુક્ત સચિવના રેન્કથી નીચે નહીં એ રેન્કના તપાસ નિયામકની નિમણૂક કરશે કોણ કેન્દ્ર સરકાર બરાબર કેન્દ્ર સરકારના સંયુક્ત સચિવ એટલે કે જે જોઈન્ટ કમિશનર હોય એ રેન્કથી નીચેનો રેન્ક નહીં આપવાનો એની ઉપરના અધિકારીને ડિરેક્ટર ઓફ ઇન્કવાયરી તરીકે નિમણૂક આપવામાં આવશે લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમ બે હજાર તેરની કલમ વીસ એક બી હેઠળ સમાવિષ્ટ જોગવાઈઓ અનુસાર લોકસેવકોના સંદર્ભમાં ફરિયાદોને પ્રાથમિક તપાસ માટે લોકપાલ દ્વારા કેન્દ્રીય તકેદારી આયોગને મોકલવામાં આવે છે સેન્ટ્રલ વિજિલન્સ કમિશન જેને આપણે કહીએ બરાબર તો પ્રાથમિક તપાસ પ્રાથમિક તપાસ જે છે તે સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર દ્વારા કરવામાં આવશે અને ત્યારબાદની ડિટેલ્ડ તપાસ એનો જે રિપોર્ટ છે તે કોને મોકલવામાં આવશે લોકપાલને મોકલવામાં આવશે અને લોકપાલ આગળની કાર્યવાહી કરશે તપાસ નિયામકની નિમણૂંક ફરીથી ભારતમાં મજબૂત લોકપાલ માટે રાજકીય ઈચ્છાશક્તિનો અભાવ દર્શાવે છે તો જુઓ જ્યારે લોકપાલ આવ્યો ને ત્યારે બીજેપી ઓપોઝિશનમાં હતી અને બીજેપીએ બહુ જોરશોરમાં કીધેલું કે ભાઈ લોકપાલ મજબૂત હોવું જોઈએ આમ હોવું જોઈએ તેમ હોવું જોઈએ બરાબર બહુ લોકપાલની પ્રશંસા કરેલી ને મજબૂત લોકપાલ માટે પોતાનો સપોર્ટ દર્શાવેલો પરંતુ બે હજાર ચૌદમાં બીજેપીના આવ્યા બાદ અને લોકપાલ અને લોકાયુક્ત એક્ટ એન્ફોર્સ થયા બાદ પણ હજુ સુધી બે હજાર એકવીસ સુધી આપણે ડિરેક્ટર ઓફ ઇન્કવાયરીની નિમણૂક કરી નથી આ એ દર્શાવે છે કે ભાઈ આપણી હાલની સરકાર પણ ભ્રષ્ટાચારને લઈને જે રાજકીય ઈચ્છાશક્તિ હોવી જોઈએ તેનો શું દેખાય છે આપણને અહીંયા અભાવ દેખાય છે લોકપાલ વિશે આપણે થોડી માહિતી જોઈ લઈએ તો લોકપાલ એ ભ્રષ્ટાચાર વિરોધી સત્તા છે જે જાહેર હિતોનું પ્રતિનિધિત્વ કરે છે ભારત ભ્રષ્ટાચાર વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્ર સંમેલનમાં હસ્તાક્ષર કરનાર દેશ છે એટલે આપણે યુનાઇટેડ નેશન્સનું જે એન્ટી કરપ્શન પોલિસીસ છે તેના પર આપણે હસ્તાક્ષર કરેલા છે ભ્રષ્ટાચારને ઘટાડવા માટેનું જે રિઝોલ્યુશન છે આપણે એના પર ભારતે હસ્તાક્ષર કરેલા છે ભારત એને રેક્ટિફાઈ કરેલું છે ઓમટ્સમેનનો ખ્યાલ સ્વીડન પાસેથી ઉધાર લેવામાં આવ્યો છે બરાબર તો લોકપાલને અંગ્રેજીમાં શું કહેવાય ઓમ્ટ્સમેન કહેવાય બરાબર લોકપાલ જાહેર અધિકારીઓ સામે ભ્રષ્ટાચારની ફરિયાદોની તપાસ તથા એ માટેની સર્વોચ્ચ સંસ્થા માર્ચ બે હજાર ઓગણીસમાં તેના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક સાથે અસ્તિત્વમાં આવેલી તો લોકપાલ જે છે તો સૌ પહેલાં ભારતના લોકપાલ છે પિનાકી ચંદ્ર ઘોષ અને એ લોકોની સાથે વધુમાં વધુ આઠ સભ્યો એ ટાઈપની એક લોકપાલની એજન્સી બે હજાર ઓગણીસમાં બનાવવામાં આવેલી ભારતના પ્રથમ વહીવટી સુધારા પંચ એટલે કે ફર્સ્ટ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ કમિશને નાગરિકોની ફરિયાદોના નિવારણ માટે લોકપાલ અને લોકાયુક્ત તરીકે નિયુક્ત બે વિશેષ અધિકારીઓની સ્થાપના કરવાની ભલામણ કરેલી લોકપાલ રાષ્ટ્રીય સ્તરે ભ્રષ્ટાચારના આરોપોની તપાસ માટે જવાબદાર છે જ્યારે લોકાયુક્ત કક્ષાએ સમાન કામગીરી કરે છે બરાબર તો રાષ્ટ્રીય સ્તરે જે કેન્દ્ર સરકાર અને એની સાથે સંલગ્ન જે એજન્સીઝ છે જેને કેન્દ્ર સરકાર ફંડ આપે છે તો એ સંસ્થાઓ પર ભ્રષ્ટાચાર માટે નજર કોણ રાખશે લોકપાલ અને એની સહાયક એજન્સીઓ તથા સેમ વસ્તુ લોકાયુક્ત બેસાડવામાં આવ્યું છે રાજ્ય સ્તરે ભ્રષ્ટાચારના કેસોમાં સંસદના તમામ સભ્યો તથા કેન્દ્ર સરકારના કર્મચારીઓ પર લોકપાલનો અધિકાર ક્ષેત્ર છે એટલે કોઈ સંસદ સભ્ય પણ અને કોઈ મંત્રી પણ જો ભ્રષ્ટાચારમાં સં સંલગ્ન મળે તો એના પર લોકપાલ પોતાની કાર્યવાહી કરી શકે છે આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા સંપૂર્ણ અથવા આંશિક રીતે નાણાં પૂ પૂરા પાડવામાં આવતી હોય જો સંપૂર્ણ અથવા તો આંશિક રીતે એટલે કે ફૂલ્લી ગ્રાન્ટેડ હોય કે સેમી ગ્રાન્ટેડ શાળા હોય કે અન્ય એજન્સી હોય તો એ લોકો પણ લોકપાલના અધિકાર ક્ષેત્રને આવશે અથવા તેના દ્વારા નિયંત્રિત હોય તેવા સંસ્થાના કોઈપણ સભ્ય અંગે લોકપાલ ભ્રષ્ટાચાર વિરોધી ફરિયાદોની પણ તપાસ કરી શકે છે ફરીવાર એકવાર આખું વાક્ય જોઈશું કે સંસદ સભ્યો અને કેન્દ્ર સરકારના કર્મચારીઓ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા સંપૂર્ણ અથવા આંશિક રીતે નાણાં પૂરા પાડવામાં આવતા હોય અથવા તેના દ્વારા નિયંત્રિત હોય તેવી સંસ્થાના કોઈપણ સભ્ય અંગે લોકપાલ ભ્રષ્ટાચાર વિરોધી ફરિયાદોની પણ તપાસ કરી શકે છે હાલમાં જસ્ટિસ પિનાકીચંદ્ર ઘોષ લોકપાલના અધ્યક્ષ અને એ ભારતના પ્રથમ લોકપાલ છે અંડરલાઈન કરીને તમારી નોટબુકમાં તમારે નોટ બનાવવાની જસ્ટિસ ચંદ્ર ઘોષ લોકપાલ એ એક બહુ સભ્ય સંસ્થા છે મલ્ટી મેમ્બર બોડી છે જેમાં એક અધ્યક્ષ અને વધુમાં વધુ આઠ સભ્યો હોય છે બરાબર જે બધાની નિમણૂંક કોના દ્વારા કરવામાં આવશે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવશે લોકપાલ સંબંધિત મુદ્દાઓ શું છે તો જુઓ લોકપાલ એ રાજકીય પ્રભાવથી મુક્ત નથી કારણ કે એની નિમણૂક સમિતિ જે કેન્દ્ર સરકાર દ્વારા જે નિમણૂક સમિતિ બનાવવામાં આવે છે તેમાં રાજકીય પક્ષના સભ્યો હોય છે બરાબર જો રાજકીય પક્ષો પર અને એના ભ્રષ્ટાચાર પર નજર રાખવા માટે લોકપાલ બનાવવામાં આવ્યું પણ એની સિલેક્શનમાં તો રાજકીય સભ્યો જ હોય છે બરાબર તો એ બહુ ટ્રાન્સપરન્ટ પદ્ધતિ નથી લોકપાલ માટેની પસંદગી સમિતિ વડાપ્રધાનની બનેલી છે જે અધ્યક્ષ છે તો વડાપ્રધાન એના અધ્યક્ષ છે લોકસભાના સ્પીકર લોકસભામાં વિપક્ષના નેતા ભારતના મુખ્ય ન્યાયાધીશ અથવા તેમના દ્વારા નામાંકિત ન્યાયાધીશ અને એક પ્રખ્યાત ન્યાયશાસ્ત્રી એ લોકપાલ માટેની સિલેક્શન કમિટીમાં હશે બરાબર તો જુઓ જ્યાં જ્યારે લોકસભામાં વિપક્ષના નેતા એના મેમ્બર છે પ્રધાનમંત્રી એના મેમ્બર છે લોકસભાના સ્પીકર કે જે અલ્ટિમેટલી એક રાજકીય પક્ષના મેમ્બર છે તો એ રાજકીય સિલેક્શન અથવા તો રાજકીય ઇન્ફ્લુઅન્સથી ઉપર નથી લોકપાલની નિમણૂક એક રીતે ચાલાકીથી થઈ શકે છે કે પ્રખ્યાત ન્યાયશાસ્ત્રી અથવા અખંડિતતા ધરાવનાર વ્યક્તિ કોણ છે તે નક્કી કરવા માટે કોઈ માપદંડ નથી એટલે જો પ્રખ્યાત ન્યાયશાસ્ત્રીમાં ગવર્મેન્ટે જો પોતાનો કોઈ માણસ બેસાડવો હોય તો ગવર્મેન્ટ અહીંયા શું કરી શકે પોતાના જ પક્ષના કોઈ પણ નેતાને અહીંયા બેસાડી શકે જે થોડું ઘણું પણ કાયદાનું નોલેજ ધરાવતો હોય અને આ રીતે ગવર્મેન્ટ ચાલાકી કરીને પોતાના માણસને લોકપાલ તરીકે બેસાડી શકે લોકપાલની હદમાંથી ન્યાયતંત્રને બાકાત રાખવું એ સૌથી મોટી ખોટ છે તો જો આપણી જ્યુડિશિયરી એવી નથી કે આપણી જ્યુડિશિયરી ભ્રષ્ટાચારથી સંપૂર્ણપણે મુક્ત છે પરંતુ હાલના લોકપાલમાં કારણ કે હજુ બહુ નવો નવો કાયદો છે હજુથી એમાં ઘણા બધા સુધારાના સ્કોપ છે તો એઝ ઓફ નાવ જ્યુડિશિયરીને લોકપાલથી મુક્ત રાખવામાં આવ્યો છે જે એમાંની સૌથી મોટી ખોટ છે એવું નિષ્ણાતોનું માનવું છે લોકપાલને કોઈ બન બંધારણીય પીઠબળ આપવામાં આવ્યું નથી અને લોકપાલ સામે અપીલ કરવા માટે પૂરતી જોગવાઈ પણ નથી અને જો મેં પહેલાં જ કીધું કે રાજકીય ઈચ્છાશક્તિનો અભાવ છે એટલે લોકપાલનું જે સ્ટ્રકચર છે તે એટલું નબળું છે કે એમાં તમે જ્યારે જ્યારે કમ્પ્લેન કરો પણ છો તો એનો કોઈ નિવેડો આવતો નથી કારણ કે એની કોઈ જ બંધારણીય પીઠબળ એને આપવામાં આવ્યું નથી કેમ કે બે હજાર તેરમાં પબ્લિક પ્રેશર હતું અને સરકારે પોતાની છબી બચાવવાની હતી સંસદે પોતાની છબી બચાવવાની હતી એટલા માટે ઉતાવળે લોકપાલનો કાયદો બનાવી દેવામાં આવેલો ભ્રષ્ટાચાર સામેની ફરિયાદ જે તારીખે આવી ફરિયાદમાં ઉલ્લેખિત ગુનો આચરવામાં આવ્યો હોવાનો આરોપ છે તે તારીખથી સાત વર્ષના સમયગાળા પછી નોંધણી કરી શકાતી નથી એટલે તમે ઘણા જૂના કેસીસ જે ઓલરેડી ભ્રષ્ટાચારના કેસીસ છે જેના પર કોઈ કાર્યવાહી થઈ નથી તેની વિરુદ્ધમાં જો એ સાત વર્ષથી વધુનો સમયગાળો હોય તો તમે ફરિયાદ નોંધાવી શકશો નહીં અને આ સિવાયના પણ ઘણા બધા મુદ્દાઓ છે કે આપણી જે સિવિલ સોસાયટી છે એ સરકાર પર પ્રેશર કરે છે કે ભાઈ આ કાયદો હજુ વધારે ચુસ્ત હોવો જોઈએ આગળ જોવાનો છે કે કઈ ગવર્મેન્ટ લોકપાલને મજબૂત બનાવવા માટે પ્રયત્ન કરે છે નેક્સ્ટ જે આપણો ટૉપિક છે તે છે સ્ટેન્ડઅપ ઇન્ડિયા સ્કીમ અને આ સીધો સીધો આપણા ઇકોનોમીના ડેવલપમેન્ટ માટે લોકલ ઇકોનોમીના ડેવલપમેન્ટ સાથે જોડાયેલો સબ્જેક્ટ છે તો તાજેતરમાં નાણાં મંત્રાલય દ્વારા સંસદમાં જે માહિતી આપવામાં આવી છે તે અનુસાર નાણાં મંત્રાલયે સ્ટેન્ડઅપ ઇન્ડિયા યોજનાને બે હજાર પચીસના વર્ષ સુધી લંબાવી છે બરાબર હવે શું છે આ સ્ટેન્ડઅપ ઇન્ડિયા સ્કીમ તો જુઓ એને એપ્રિલ બે હજાર સોળમાં આર્થિક સશક્તિકરણ અને રોજગાર સર્જન પર ધ્યાન કેન્દ્રિત કરીને ગ્રાસરૂટ સ્તરે ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે લોન્ચ કરવામાં આવેલી બરાબર તો લોન્ચ ડેટ કઈ છે એની એપ્રિલ ટ્વેન્ટી સિક્સટી સેવન અને બેસિકલી લોકલ લેવલે બરાબર ગ્રાસરૂટ લેવલ પર જિલ્લા સ્તરે તાલુકા સ્તરે ઇકોનોમીનો વિકાસ થઈ શકે લોકોનો વિકાસ થઈ શકે ને જે ઉદ્યોગ સાહસિકો છે કે જે લોકો બિઝનેસ કરી શકે છે પણ જે લોકો પાસે ફંડ નથી તો એવા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા માટે ફંડ આપવા માટે સ્ટેન્ડ અપ ઇન્ડિયા સ્કીમ સ્ટાર્ટ કરવામાં આવેલી આપણે જેમ જાણીએ છીએ કે ભારત ધીરે ધીરે સ્ટાર્ટઅપનો દેશ બનતો જાય છે પેટીએમ છે ઓલા છે બિગ બાસ્કેટ છે આ પ્રકારના જે સ્ટાર્ટઅપ છે એ લોકોએ ઘણી વધુ સફળતા મેળવી છે બરાબર તો આ પ્રકારના સ્ટાર્ટઅપ માટે એક યોગ્ય વાતાવરણ ઊભું કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આ સ્કીમની શરૂઆત કરવામાં આવેલી લક્ષ્ય શું છે તો એનું લક્ષ્ય છે કે ભાઈ એસસી એસટી એટલે કે સ્કેડ્યુલ્ડ કાસ્ટ સ્કેડ્યુલ્ડ ટ્રાઇવ અને મહિલા ઉદ્યોગ સાહસિકો જેવા અંડર સર્વડ સેક્ટર સુધી પહોંચવા માટે સંસ્થાકીય ધિરાણ માળખાનો ઉપયોગ કરવામાં આવશે બરાબર તો એસસી અને એસટી સમુદાયના લોકોને જો બિઝનેસ કરવો હોય તો એ લોકોને ફંડ પૂરું પાડવામાં આવશે આ ઉપરાંત મહિલા ઉદ્યોગ સાહસિકો કે જે લોકો ફંડના અભાવે બિઝનેસ નથી કરી શકતા તો એવી મહિલાઓને પણ સરકાર તરફથી ફંડ આપવામાં આવશે બેન્ક લોનની સુવિધા આપવામાં આવશે તો આ યોજનાનો ઉદ્દેશ ગ્રીનફિલ્ડ એન્ટરપ્રાઇઝની સ્થાપના માટે ઓછામાં ઓછા એક એસસી એસ લેનારને અને અનુસૂચિત વાણિજ્યિક બેંકની શાખા દીઠ ઓછામાં ઓછી એક મહિલા ઉધાર લેનારને દસ લાખથી એક કરોડ સુધીની બેન્ક લોન સુવિધા આપવાનો છે તો જો ગ્રામ્ય સ્તરે એસસી એસ ટી અને મહિલા આ ત્રણે ત્રણને ફાયદો થાય એ હેતુથી દસ લાખથી રૂપિયા એક કરોડની લોન આપવામાં આવશે આ એન્ટરપ્રાઇઝ ઉત્પાદન સેવાઓ અથવા તો વેપાર ક્ષેત્રમાં હોઈ શકે છે તમે મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો બિઝનેસ કરી શકો સર્વિસીસ સેક્ટરનો બિઝનેસ કરી શકો અથવા તો વ્યાપાર પણ કરી શકો લાયકાત શું છે તમને ક્યારે આ લોન મળી શકે તો લાયકાત છે કે ભાઈ તમે એસસી અથવા તો એસટી સમુદાયમાંથી હોવા જોઈએ અને અથવા તમે મહિલા ઉદ્યોગ સાહસિક હોવા જોઈએ બરાબર અને તમારી ઉંમર જે છે તે અઢાર વર્ષથી વધુની હોવી જોઈએ આ યોજના હેઠળ લોન માત્ર ગ્રીન ફિલ્ડ પ્રોજેક્ટ્સ માટે ઉપલબ્ધ થશે હવે જો ગ્રીન ફિલ્ડ પ્રોજેક્ટનો મતલબ શું છે કે એવા ઉદ્યોગો કે જે સ્ક્રેચથી શરૂ કરવામાં આવે છે જે ટોટલી નવા શરૂ કરવામાં આવે છે બરાબર તો આમાં એ લોકોને લોન નહીં મળે જે લોકો પાસે પોતાના એક્ઝિસ્ટિંગ બિઝનેસ છે અને જે એક્ઝિસ્ટિંગ બિઝનેસને વધારવા માંગે છે એવા પ્રોજેક્ટ્સને આમાં લોન મળશે નહીં તમારે તમા સરકારને બતાવવું પડશે કે તમે એક નવા આઈડિયા સાથે એક નવા બિઝનેસની શરૂઆત કરો છો ગ્રાઉન્ડ લેવલથી ઝીરો લેવલથી અને આવા પ્રોજેક્ટને કહેવાશે ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ્સ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ તે છે જે અગાઉના કામ દ્વારા મર્યાદિત નથી તે બિનઉપયોગી જમીન પર બાંધવામાં આવે છે જ્યાં હાલની રચનાને ફરીથી બનાવવાની અથવા તોડી પાડવાની જરૂર નથી તો જે બિનઉપજાઉ જમીન છે ત્યાં સ્ક્રેચથી જ્યારે તમે તમારું કારખાનું કે ફેક્ટરી બાંધશો તે એની પૂર્વ શરત છે તમારે જે એક્ઝિસ્ટિંગ બાંધકામ છે કે એક્ઝિસ્ટિંગ ફેક્ટરી છે એને તોડી પાડીને તમે નવું બાંધકામ ત્યાં કરી શકો નહીં એટલે સરકાર એમ એકસ્યોર કરવા માંગે છે કે જે લોકો ઓલરેડી બિઝનેસમાં છે એ લોકોને લોનની જરૂર નથી એ લોકોને સરકાર લોન લોન નહીં આપે જે લોકો નવા એન્ટર થાય છે ઉદ્યોગમાં અથવા તો ઉદ્યોગના ક્ષેત્રમાં તે લોકોને દસ લાખથી એક કરોડ રૂપિયાની લોન આપવામાં આવશે ઉધાર લેનાર કોઈ પણ બેંક અથવા નાણાકીય સંસ્થામાં ડિફોલ્ટર તરીકે લિસ્ટેડ ન હોવો જોઈએ હવે ડિફોલ્ટર એટલે શું કે આગળ તમે કોઈ લોન લીધી છે અને એ લોન તમે જો સમયસર નથી ભરી શકતા તો બેંક તમારું નામ ડિફોલ્ટર તરીકે બ્લેકલિસ્ટમાં નાખી દેશે કે આણે સો એન્ડ સો બેન્ક પાસેથી લોન લીધેલી પણ આ માણસ પાસે બેંકના પૈસા પરત કરવાની ક્ષમતા નથી તો સરકાર પોતાના પૈસા આવા માણસને આપવા માંગતી નથી કારણ કે શક્યતા છે કે તમે ફરી પાછા સરકારના પૈસા પણ પરત કરશો નહીં એટલે સરકાર એ મેકશ્યોર કરે છે કે ભાઈ તમે ડિફોલ્ટરની કેટેગરીમાં નહીં હોવા જોઈએ બિનવ્યક્તિગત સાહસોના કિસ્સામાં ઓછામાં ઓછા એકાવન શેર હોલ્ડિંગ અને નિયંત્રિત હિસ્સો એસસી એસટી અથવા મહિલા ઉદ્યોગ સાહસિક પાસે હોવો જોઈએ બરાબર એટલે જુઓ ફિફ્ટી વન લોન લેનારના નામ પર હોવી જોઈએ એટલે કે એસસી સમુદાયનો વ્યક્તિ હોવો જોઈએ અથવા તો એસટી સમુદાયનો વ્યક્તિ હોવો જોઈએ અને અથવા એ મહિલા હોવી જોઈએ ટ્વેન્ટ ફિફ્ટી વન હિસ્સો એ લોકોના નામે હશે ત્યારે જ તમને આ લોન મળશે પાર્ટનરશીપમાં તમે બિઝનેસ સ્ટાર્ટ કરી શકો એના પર કોઈ બાર નથી કોઈ બેન નથી મૂકવામાં આવ્યો કોઈ પ્રતિબંધ નથી પણ જે મેજોરિટી સ્ટેક છે મેજોરિટી જે માલિકી હક છે તે કોની પાસે હોવો જોઈએ એસટી એસસી અથવા તો મહિલા પાસે હોવો જોઈએ નવા ફેરફારો શું કરવામાં આવ્યા છે જો આ યોજનાને એક્સટેન્ડ કરવામાં આવી છે એટલે બે હજાર સોળથી આ યો આ યોજના અમલમાં તો હતી જ હવે એને વધુ વ્યાપક બનાવવા માટે વધારે લોકોને ફાયદો પહોંચાડવા માટે આ યોજના હેઠળ લોન માટે જે માર્જિન મનીની જરૂરિયાત હોય બરાબર જો તમને ક્યારેય પણ પૂરી રકમની લોન નહીં મળે તમારી પાસે જ્યારે દસ લાખ રૂપિયા હશે ત્યારે બેંક તમને એક કરોડ રૂપિયાની લોન આપશે બરાબર તો જે માર્જિન મની જરૂરિયાત હતી તે હવે પચીસ ટકાથી ઘટાડીને પંદર ટકા કરી દેવામાં આવી છે એટલે પહેલાં જો તમારે સો રૂપિયાની લોન જોઈતી હોય ને તો તમારે પચીસ રૂપિયા તમારી પાસે હોવા જરૂરી હતા હવે સીધું એને શું કરી દેવામાં આવ્યું છે કે ભાઈ તમારે સો રૂપિયાની જરૂર હોય તો દર સો રૂપિયા દીઠ તમારી પાસે પંદર રૂપિયા હોવા જોઈએ બરાબર અને કૃષિ સાથે જોડાયેલી પ્રવૃત્તિઓને પણ આ યોજનામાં સમાવી લેવામાં આવી છે તો આ બહુ મોટી ફિનાન્શિયલ હેલ્પ લોકોને કરવામાં આવી છે જો માર્જિન મની જરૂરિયાત ઓછી થઈ ગઈ એટલે અત્યાર સુધી જે લોકો ઓછા ફંડને લીધે આ યોજનાનો લાભ નતા લઈ શકતા અથવા તો લોન મેળવવામાંથી બાકાત રહેતા હતા એ લોકોને પણ હવે લોન મળવાની શરૂઆત થશે બરાબર તો બહુ અગત્યની વસ્તુ નોટમાં લખવાની કે આ યોજના હેઠળ લોન માટે માર્જિન મનીની જરૂરિયાત પચીસ ટકાથી ઘટાડીને પંદર ટકા કરી દેવામાં આવી છે અને કૃષિ સાથે જોડાયેલી પ્રવૃત્તિઓને પણ આ યોજનામાં સમાવવામાં આવી છે બરાબર અને કંઈક આ રીતે જે સ્ક્રીન પર તમને જે ચાર્ટ દેખાય છે એ રીતે સ્ટાર્ટઅપ સ્ટેન્ડઅપ ઇન્ડિયા ઇકોસિસ્ટમ કામ કરશે સીડબી એટલે કે સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેન્ક ઓફ ઇન્ડિયા અને નાબાર્ડ એટલે કે નેશનલ બેન્ક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટની ઓફિસોને સ્ટેન્ડ અપ કનેક્ટ સેન્ટર્સ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અહીંયાથી તમને લોન મળી શકશે અને કયા કયા ઉદ્યોગમાં તમને કોઈ બીજી મદદ પણ જોઈતી હોય સ્કિલ અંગે કે રિક્રુટ રિક્રુટમેન્ટ અંગે તો એ બધી માહિતી પણ તમને આ પ્રકારના સ્ટેન્ડ અપ કનેક્ટ સેન્ટર્સમાંથી મળશે અત્યાર સુધીનું પ્રદર્શન જો કેવું રહ્યું છે આ છેલ્લા પાંચ વર્ષોમાં તો બેન્કોએ છેલ્લા પાંચ વર્ષમાં આ યોજના હેઠળ આશરે એક લાખ સોળ હજાર બસો ને છાસઠ લાભાર્થીઓને લગભગ છવ્વીસ હજાર કરોડ રૂપિયા મંજૂર કર્યા છે આ યોજનાથી તાણું હજારથી વધુ મહિલા સાહસિકોને લાભ થયો છે જો એક લાખ સોળ હજારમાંથી તાણું હજાર જેટલી તો માત્ર મહિલાઓ છે લગભગ એંસી ટકાથી ઉપર તો માત્ર મહિલાઓ છે બરાબર એટલે સૌથી વધારે મહિલા સાહસિકોને ગ્રામ્ય સ્તરે અને સેમી રૂરલ લેવલ પર એમને મદદ મળી છે બરાબર તો આ વાત થઈ સ્ટેન્ડ અપ ઇન્ડિયા સ્કીમની બીજું જે આપણું આજનો ટોપિક છે તે છે નેશનલ હેલ્થ મિશન બરાબર તો તાજેતરમાં કેન્દ્રીય આયોગ અને પરિવાર કલ્યાણના રાજ્યમંત્રી દ્વારા રાજ્યસભાને એવી માહિતી આપવામાં આવી છે કે રાષ્ટ્રીય આરોગ્ય મિશન એ આરોગ્ય પ્રણાલીના સુધારાને ટેકો આપ્યો છે અને જેના પરિણામે સ્થિતિસ્થાપક આરોગ્ય પ્રણાલીનો વિકાસ થયો છે તો જે ફ્લેક્સિબિલિટી હોવી જોઈએ મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં તે છેલ્લા થોડા વર્ષોમાં ઊભી થઈ છે આપણે હવે એ બધી રિજિડનેસ છોડી દીધી છે કે ભાઈ કોઈ ડૉક્ટર અહીંયા જ હોવો જોઈએ નર્સ આ જ કામ કરી શકે કે ડૉક્ટરે માત્ર આટલું જ કામ કરવાનું બરાબર ફ્લેક્સિબિલિટી આપી દેવામાં આવી છે ને એને લીધે જ્યાં જ્યાં સુધી આપણે નતા પહોંચી શકતા બરાબર જે ગામડાઓ સુધી જે દૂર સુદૂરના અંતરિયાળ વિસ્તારો સુધી મેડિકલ સુવિધાઓ નથી પહોંચી શકતી ત્યાં આપણે ટેકનોલોજીના માધ્યમથી આ પ્રકારની સુવિધાઓને પહોંચાડી છે બરાબર તો એનએચએમ શું છે તો નેશનલ હેલ્થ મિશનને ભારત સરકાર દ્વારા બે હજાર તેરમાં લોન્ચ કરવામાં આવેલું નેશનલ રૂરલ હેલ્થ મિશન બે હજાર પાંચમાં લોન્ચ કરવામાં આવ્યું હતું અને નેશનલ અર્બન હેલ્થ મિશન બે હજાર તેરમાં લોન્ચ કરવામાં આવેલું તો પહેલાં રૂરલ હેલ્થ મિશન પર આપણે ધ્યાન આપ્યું કે ભાઈ ગ્રામ્ય મેડિકલ સુવિધાઓને કઈ રીતના વધારી શકાય અને ત્યારબાદ આપણે શહેરી મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન આપ્યું મુખ્ય પ્રોગ્રામેટિક ઘટકોમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં આરોગ્ય પ્રણાલીને મજબૂત બનાવવાનો સમાવેશ થાય છે જેમાં પ્રજનન માતૃ નવજાત બાળ અને કિશોર આરોગ્ય અને સંચાર તથા બિનસંચાર રોગો મુખ્ય છે તો જુઓ મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે મેઇન આપણે જેની સામે લડીએ છીએ તે શું છે તો કે પહેલાં તો પ્રજનન પ્રેગ્નન્ટ મહિલાઓ મૃત્યુ પામે છે પ્રેગ્નન્ટ મહિલાઓ ડિલિવરી સમયે મૃત્યુ પામે છે તો એને પહેલાં કઈ રીતના ક્યોર કરી શકાય એમ્બ્યુલન્સની સુવિધાઓ વધારવાની ગ્રામ્ય સ્તરે કે જ્યાં એમ્બ્યુલન્સની જેવી સુવિધાઓ નથી તો ત્યાં આરોગ્ય કેન્દ્રમાં એક પ્રેગ્નન્ટ મહિલાને ડિલિવરી સમયે જોઈએ પ્રેગ્નન્સી પછી પ્રેગ્નન્સી પહેલાં એ બધી સુવિધાઓનો વિકાસ કરવાનો બીજું છે માતૃ અને નવજાત બાળ તો આપણે ત્યાં જે મેટરનલ મોર્ટાલિટી રેટ છે એટલે કે જે માતૃ મૃત્યુ દર છે અને ઇન્ફન્ટ મોર્ટાલિ મોર્ટાલિટી રેટ છે જેને આપણે આઈ તરીકે ઓળખીએ છીએ તો આ બંનેને કઈ રીતના ઘટાડી શકાય આવનારા સમયમાં તેના પર ધ્યાન આપવામાં આવશે એનએચએમ એ ન્યાયપૂર્ણ સસ્તું અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સંભાળ સેવાઓ માટે સાર્વત્રિક પહોંચની કલ્પના કરે છે જો કોઈ પણ મોટા શહેરમાં જાઓ તો ત્યાં તમને દવાખાના બહુ આ આસાનીથી મળી જાય બધી મેડિકલ સુવિધાઓ બહુ ઇઝીલી મળી જાય પણ જ્યારે તમે નાના ગામડાઓમાં જાઓ છો ત્યારે ત્યાં ડોક્ટર નર્સિસ અને બેસિક મેડિકલ સુવિધાઓનો અભાવ જોવા મળે છે તો એનએચએમ દ્વારા આ દરેક જગ્યાઓએ મેડિકલ સુવિધાઓ સાર્વત્રિક મેડિકલ સુવિધાઓ પહોંચાડવાની આપણે કલ્પના કરી છે જે લોકોની જરૂરિયાતો માટે જવાબદાર છે બરાબર મેઇન એમ શું હતો તો રિડ્યુસ મેટરનલ મોર્ટાટી મોર્ટાલિટી રેટ ટુ વન ટુ વન થાઉઝન્ડ લાઈવ બર્ડ્સ અત્યારે આંકડો બહુ મોટો છે રિડ્યુસ ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ તો જે બાળ મૃત્યુદર છે તેને આપણે ઘટાડવાનો છે આ ઉપરાંત મેલેરિયા ઇન જે ઇન્સિડન્ટ્સ છે તે ઘટાડવાનો છે કેમ કારણ કે આપણે મેરા ઇન્ડિયા નામનું એક મેલેરિયા માટેનું કેમ્પેન સ્ટાર્ટ કર્યું છે કે બે હજાર ત્રીસ સુધી આપણે મેલેરિયાથી મુક્ત થવાનું છે આપણે તમને ખ્યાલ હોય તો ગયા વખતે આપણે જોઈ કે ભાઈ ચાઇના ઓલરેડી મેલેરિયા મુક્ત થઈ ગયું છે લેસ દેન વન પર્સન્ટ ઓફ માઇક્રોફિલેરિયા પ્રિવેલન્સ ઇન ઓલ ડિસ્ટ્રિક્ટ કાલા અઝરને બે હજાર પંદર સુધી એલિમિનેટ કરવાનો હતો જે આપણે અચીવ કરી શક્યા નથી બરાબર આ ઉપરાંત જે ડેન્ગ્યુ છે કમળો છે આ બધા ટાઈપના જે રોગો છે એ બધા જે વરસાદી રોગો છે અથવા તો પાણી દ્વારા ફેલાતા રોગો છે તેને કઈ રીતના ઓછા કરી શકાય તેના પર ધ્યાન આપવામાં આવશે ટીબી માટે આપણે આખો એક કેમ્પેન ચલાવીએ છીએ કે ભાઈ ટીબીને આવનારા વર્ષોમાં કઈ રીતના ઓછું કરી શકાય બરાબર તો બેસિક જે રોગો છે તેને જડમૂળથી ખતમ કરવાનો જે ધ્યેય છે તે નેશનલ હેલ્થ મિશનમાં રાખવામાં આવ્યો છે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કઈ રીતના ટેકો આપવામાં આવે છે તો આરોગ્ય સુવિધાઓ અંગે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને ડિફાઈન સ્ટાન્ડર્ડ મુજબ નવી સુવિધાઓ સ્થાપવા માટે અને હાલની સુવિધાઓના અપગ્રેડેશન માટે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત કેન્દ્ર સરકાર તરફથી સુવિધાઓ ફાળવવામાં આવે છે ફંડિંગ બધું કેન્દ્ર સરકાર તરફથી કરવામાં આવે છે એનએચએમ સપોર્ટ માતૃત્વ આરોગ્ય બાળ આરોગ્ય કિશોરાવસ્થા આરોગ્ય કુટુંબ આયોજન સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અને ક્ષય રોગ મેલેરિયા ડેન્ગ્યુ કાલાઝાર જેવા મોટા રોગો માટે મફત સેવાઓની શ્રેણી માટે પણ પ્રદાન કરવામાં આવે છે બરાબર તો આ બધા રોગો બહુ કોમન રોગ છે આપણે ત્યાં બરાબર દર વર્ષે આપણને લાખોના લાખો કેસીસ જોવા મળે છે તો આ પ્રકારના રોગોને કઈ રીતના ઘટાડી શકાય તે અંગે અહીંયા ધ્યાન આપવામાં આવશે મેજર ઇનિશિયેટિવ કયા છે એનએચએમની અંદર તો એ છે જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ફ્રી ડ્રગ્સ એન્ડ ફ્રી ડાયગ્નોસ્ટિક સર્વિસ ઇનિશિયેટિવસ તમે ફોન પર સરકારી ડોક્ટર સાથે કન્સલ્ટ કરી શકો છો આપણે સુરતમાં કોવિડના કેસીસ અંગે જોયું કે ઘરે બેઠા બેઠા ડૉક્ટર તમને કોવિડ અંગેની માર્ગદર્શન પૂરું પાડે છે અને આ બધી સેવાઓ ટેકનોલોજીના માધ્યમથી દરેક ગામડાઓ સુધી પહોંચાડવામાં આવી છે બરાબર પીએમ નેશનલ ડાયાલિસિસ પ્રોગ્રામ કિડનીના પેશન્ટ્સ માટે ઇમ્પ્લિમેન્ટેશન ઓફ નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ ફ્રેમવર્ક ઇન ઓલ પબ્લિક હેલ્થ ફેસિલિટીઝ મોબાઈલ મેડિકલ યુનિટ્સ એન્ડ ટેલિકન્સલ્ટેશન સર્વિસીસ આર ઓલ્સો બિંગ ઇમ્પ્લિમેન્ટેડ ટુ ઇમ્પ્રૂવ એક્સેસ ટુ હેલ્થકેર પર્ટિક્યુલરલી ઇન રૂરલ એરિયાઝ બરાબર આપણે જેનેરિક દવાઓના સ્ટોર્સ સ્ટાર્ટ કર્યા છે જેથી લોકોને સસ્તી દવાઓ અને અસરકારક દવાઓ મળી રહે જેથી લોકોએ મોંઘી દવાઓ લેવી પડે નહીં આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના બરાબર તો આ બધા એવા મિશન છે એટલા મહત્વકાંક્ષી મિશન છે કે જે આપણે ભારત સરકાર દ્વારા અને રાજ્ય સરકારોની સાથે મળીને ચલાવવામાં આવે છે નેક્સ્ટ જે આપણો ટૉપિક છે આંતરરાષ્ટ્રીય સંબંધો સાથે જોડાયેલો ટૉપિક છે અને એ છે ચાઇના લેડ સાઉથ એશિયા ઇનિશિયેટિવ સાઉથ એશિયન ઇનિશિયેટિવ તો જો તાજેતરમાં ચાઇનાએ સાર્કના મોટાભાગના દેશો સાથે મળીને કારણ કે સાર્કમાં ચાઈના સભ્ય નથી તો ભારતને એક કાઉન્ટર સંગઠન તરીકે સાઉથ એશિયન ઇનિશિયેટિવની સ્થાપના કરવામાં આવી છે તો તાજેતરમાં બાંગ્લાદેશે ભારતને કોવિડ નાઇન્ટીન રસીઓ અને ગરીબી નાબૂદી માટે ચીનની આગેવાની હેઠળની દક્ષિણ એશિયન પહેલમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું છે તેમાં ચીન દક્ષિણ એશિયાઈ દેશો કટોકટી પુરવઠા અનામત અને ચીનમાં સ્થાપિત ગરીબી નિવારણ અને સહકારી વિકાસ કેન્દ્રનો સમાવેશ થાય છે જુઓ ચીન પોતાને ત્યાં સેન્ટર્સની સ્થાપના કરશે અને આ દેશોમાં ગરીબી ઉન્મૂલન અને કોવિડ નાઇન્ટીનની રસીઓ માટે કામ કરશે બરાબર સો કયા કયા વિસ્તારોમાં ધ્યાન આપવામાં આવશે તો ઇમરજન્સી સપ્લાય રિઝર્વસ પોવર્ટી એલિવિએશન અને કોપરેટિવ ડેવલપમેન્ટ સેન્ટર સેટઅપ ઇન ચાઇના આ વિસ્તારો પર ધ્યાન આપવામાં આવશે શું છે સાઉથ ચા સાઉથ એશિયન ઇનિશિયેટિવ એસ એઆઈ તો એ છે ચીન ચીન એનું લીડર છે અફઘાનિસ્તાન જે સાર્કનું સભ્ય છે બાંગ્લાદેશ પણ શાર્કનું સભ્ય છે નેપાળ પણ શાર્કનું સભ્ય છે પાકિસ્તાન પણ શાર્કનું સભ્ય છે અને શ્રીલંકા પણ શાર્કનું સભ્ય છે અને આપણે સાર્કની હિસ્ટ્રી ઓલરેડી જોઈ ગયા છે કે બે હજાર સોળથી ભારતે સાર્ક સમિટનો બોયકોટ કરેલો છે અને ભારત સાર્ક સમિટમાં ભાગ લેતું નથી અને ભારત ભાગ નથી લેતું એને પરિણામે બે હજાર સોળથી સાર્કની સમિટ યોજાઈ નથી તો આ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવીને ચાઇના એક નવું જ સંગઠનની શરૂઆત કરી છે ભારત ભૂટાન અને માલદીવ્સ અન્ય સાર્ક દેશો છે જે આ પહેલનો ભાગ નથી શું છે આ મિશન આ સંગઠન કેમ મનાવવામાં આવ્યું છે એનું વિઝન શું છે તો ચીન એ વિવિધ દક્ષિણ એશિયન રાષ્ટ્રો સાથે વિવિધ પ્રકારના વ્યૂહાત્મક દરિયાઈ રાજકીય અને વૈચારિક હિતો વધારીને ભારતને કાબૂમાં રાખવા માટે દરેક દેશ સાથે પોતાનું જોડાણ વધારી રહ્યું છે જો છેલ્લા ઘણા વર્ષોમાં ભારત એક લીડર તરીકે ઉભરી આવ્યું છે એશિયા પેસેફિકના દેશોમાં આપણે બાંગ્લાદેશ સાથે સ્ટ્રોંગ રિલેશન છે નેપાળ સાથે સ્ટ્રોંગ રિલેશન છે ભૂટાન માલદીવ્સ શ્રીલંકા બધા જ સાથે આપણા સ્ટ્રોંગ રિલેશન છે રાઈટ ચીનને ડર છે કે જો ચીન ધ્યાન નહીં આપે તો આ બધા દેશો સંપૂર્ણપણે ભારતનો સપોર્ટ કરશે અને ચીન એવું થવા દેવા માંગતું નથી એટલા માટે ચીને આ પગલું લીધું છે ભારતનું શું સ્ટેન્ડ છે તો ભારતનું સ્ટેન્ડ એ છે કે લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચાઇનીઝ પીએલએ દ્વારા ચાઇનીઝ આર્મી દ્વારા આક્રમણને લઈને સતત તણાવને જોતા ભારતનું વલણ એ છે કે દ્વિપક્ષીય સંબંધો સીમા સ્ટેન્ડ ઓફના વિના આગળ વધતા નથી તો ભારત ચાઈનાને આ વાત કહી ચૂક્યું છે કે તમે બોર્ડર પર અમારી સાથે લડો છો અને આમ તમે સાથે આગળ વધવાની વાત કરો છો તો એ શક્ય નથી પહેલાં આપણા જે બોર્ડર ડિસ્પ્યુટ છે એને એનું સોલ્યુશન આપો ત્યારબાદ આપણે દ્વિપક્ષી સંબંધો પર ઊંડાણમાં ચર્ચા કરી શકીશું બરાબર અન્ય કયા મુદ્દાઓ છે તો આ પહેલ એ દક્ષિણ એશિયામાં ભારતની ભૂમિકા સાથે સંકળાયેલી છે ચીનની નિયંત્રણ અને નબળાઈની વ્યૂહરચના હોવાનું જણાય છે અને એમાં નીચેના ઘણા બધા પોઈન્ટ ઘણા બધા પર્સ્પેક્ટિવ જોડાયેલા છે તો પહેલું છે માઇનસ ઇન્ડિયા પહેલ આગળ મેં તમને કીધું તેમ કે ભાઈ સાર્કના જે બધા જ અગત્યના દેશો હતા તેને ચાઇનાએ સાઉથ ઇન્ડિયન એસોસિએશનમાં લઈ લીધું સાઉથ ઇન્ડિયન ઇનિશિએટિવમાં પણ ભારતને આમંત્રણ આપ્યું નથી બરાબર એટલે કે તમામ સાર્ક સભ્ય દેશો ભારત ભૂટાન અને માલદીવ સિવાય ના સંયોજનોથી કેટલાક નિષ્ણાંતોને એવું લાગે છે કે ભાઈ આ માઇનસ ઇન્ડિયા પહેલ છે કે ભાઈ ઇન્ડિયાને જેટલું બને એટલું અન્ય દેશોથી દૂર રાખવાનું દક્ષિણ એશિયામાં ભારતની ભૂમિકાને નબળી પાડવાનો મુખ્ય હેતુ છે તો આ પહેલ ચીનમાં પ્રવેશ કરવાના પ્રયત્નોમાંનો એક છે તો આ પહેલ દ્વારા દક્ષિણ એશિયામાં ચાઈના પોતાનું પ્રભુત્વ વધારવા માગે છે આ પ્રાદેશિક જૂથવાદને ચીની દબાણ પર એવા સમય આવ્યો છે કે જ્યારે ભારત સાર્કને પુનર્જીવિત કરવા માટે અનિચ્છા ધરાવે છે કીધું ને કે ભારતને કોઈ શોખ નથી કે ભાઈ શાર્કની મિટિંગ થાય કેમ કારણ કે માં પાકિસ્તાન છે અને જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદ પર ઠોસ કદમ નહીં લે ત્યાં સુધી ભારત સાર્કને રિવાઇવ કરવા ઈચ્છતું નથી અને તેનું ધ્યાન અન્ય પ્રાદેશિક જૂથ બિમસ્ટેક પર વધુ કેન્દ્રિત છે તો બિમસ્ટેકમાં પાકિસ્તાન સદસ્ય નથી એટલે ભારતે પોતાનું બધું ધ્યાન પાકિસ્તાન અને સાર્ક પરથી હટાવીને બીમસ્ટેક પર કર્યું છે જે બે ઓફ બેંગાલના સાત દેશો છે શ્રીલંકા ભારત નેપાળ ભૂટાન બાંગ્લાદેશ મ્યાનમાર અને થાઈલેન્ડ બરાબર તો આ દેશો પર બે ઓફ બેંગાલ સાથે જોડાયેલા દેશો પર ભારત પોતાનું વધારે ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે ક્વોડનો સામનો કરવો તો જો ચાઇનાનો દક્ષિણ એશિયામાં પગ પહેસારો એ સૂચવે છે કે ભાઈ ચાઈના આ બધા દેશો સાથે મળીને ક્વોડનો વિરોધ કરે છે ક્વોડ શું છે ક્વો ક્વોડ સિક્યોરિટી ડાયલોગ જે ચાર દેશોનો બનેલો સમૂહ છે જેને આપણે ચતુષ્કોણીય સંવાદ તરીકે ઓળખીએ છીએ અમેરિકા ભારત જાપાન અને ઓસ્ટ્રેલિયાથી બનેલો આ ડિફેન્સનો સમૂહ છે તો ચીનના નેતૃત્વ હેઠળનું જૂથ અમેરિકાની આગેવાની હેઠળના ક્વોડનો સામનો કરવા માટે ઉત્તરીય હિમાલયન ક્વોડ તરીકે ઓળખાતી તેની યોજના હોઈ શકે છે જેમાં ભારત સક્રિય સભ્ય છે તો ભારત ક્વોડનો સભ્ય છે પણ ભારત ચાઇના સાથે કોઈ સંગઠનમાં જવાનું નથી એટલે એને કાઉન્ટર મૂવ તરીકે પણ જોવામાં આવે છે બરાબર તો આ ભારત માટે બહુ જ ચિંતાનો વિષય સાબિત થશે ઇન્ડિયાના કયા ઇનિશિયેટિવ છે સાઉથ એશિયામાં તો બે હજાર એકવીસની શરૂઆતમાં ભારત તેની નેબરહૂડ ફર્સ્ટ નીતિ દ્વારા સંચાલિત અને આ ક્ષેત્રના નેટ સિક્યોરિટી પ્રોવાઈડર તરીકેની તેની ભૂમિકાને સમજમાં તેના પાડોશી દેશોને પ્રાથમિકતાના ધોરણે કોવિડ નાઇન્ટીન રસી આપવાનું શરૂ કરેલું બરાબર તો જો આપણે જ્યારે બે હજાર ચૌદમાં પ્રથમવાર ભારતીય પ્રધાનમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ યોજાયેલો ત્યારે આપણે સાર્ક દેશોને આમંત્રણ આપેલું બરાબર અને ત્યારથી આપણે આપણી જે નીતિ હતી તે ક્લિયર કરી દીધેલી કે ભાઈ અમારા પાડોશીઓનો વિકાસ અમારા વિકાસ સાથે જરૂરી છે અને એને આપણે નામ આપેલું નેબરહૂડ ફર્સ્ટ પોલિસી પરંતુ પાકિસ્તાનના પગલાંઓને લઈને આપણે પાકિસ્તાન સાથે આપણા સંબંધો ટોટલી તોડી દીધા રસી ડિપ્લોમસીમાં વેક્સિન ડિપ્લોમસીમાં પણ ભારતે ચાઇના કરતાં મદદ વધારે કરી છે આપણા પાડોશના દેશોની બરાબર ભારત આમાંના કેટલાક દેશોના દેશોમાં આરોગ્ય કર્મચારીઓની તાલીમ અને વેક્સિન શોટનું સંચાલન કરવા માટેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થાપનામાં પણ મદદ કરી રહ્યું છે જો નેપાળ ભૂટાન જેવા દેશો પાસે એટલું નોર્મલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી કે એ લોકો મેડિકલ સુવિધાઓને વધારી શકે તો કોવિડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો બહુ દૂરની વાત છે તો ભારત આ બંને દેશોમાં અને માલદીવ્સમાં સક્રિય રીતે પોતાનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કોવિડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તે એ લોકોને બનાવવા માટે મદદ કરી રહ્યું છે તાજેતરમાં ભારત જાપાન અને ઓસ્ટ્રેલિયાએ ઔપચારિક રીતે સપ્લાય ચેઇન રેઝિલિયન્સ પહેલ શરૂ કરી છે કે જેથી કરીને ઇઝીલી કોવિડ નાઇન્ટીનની સપ્લાય થઈ શકે કોવિડ નાઇન્ટીન વેક્સિનની કોવિડ નાઇન્ટીન રોગચાળા વચ્ચે ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં પુરવઠાની સાંકળો એટલે કે સપ્લાય ચેઇન ફરીથી શરૂ થવાની સંભાવના વચ્ચે ચીન પર નિર્ભરતા ઘટાડવાનું લક્ષ્ય છે જોકે ભારત વર્ષોથી શ્રીલંકા નેપાળ અને માલદીવ જેવા દેશોમાં ચીની રોકાણની ગતિને મેચ કરવા માટે સંઘર્ષ કરી રહ્યું છે જ્યારે ચીને તેની બેલ્ટેન્ડ રોડ પહેલના ભાગરૂપે બંદરો રસ્તાઓ અને પાવર સ્ટેશન બનાવી રહ્યું છે તાજેતરમાં પ્રાદેશિક વ્યાપિક આર્થિક ભાગીદારી ચીનની આગેવાની હેઠળ પંદર દેશોનો સમાવેશ કરતો મેગા ટ્રેડ બ્લોક અસ્તિત્વમાં આવ્યો છે ભારત હજુ સુધી આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર આરસીપી પર હસ્તાક્ષર કર્યા નથી બરાબર તો ભારત બહુ રિલકટન્ટ છે જ્યાં જ્યાં ચાઇના જે પ્લેટફોર્મ પર છે ત્યાં જોડાવા માટે ભારત દસ વાર વિચાર કરીને પોતાનું સ્થાન ક્લિયર કરીને પછી જ એ સંગઠનમાં જોડાવા માંગશે બરાબર તો આખી વાત થઈ સાઉથ એશિયન ઇનિશિયેટિવ વિશે અને શું ભારતની ભૂમિકા છે દક્ષિણ એશિયામાં અને એશિયા પેસેફિકમાં તો આ હતો તમારો આજનો ટૉપિક આઈ હોપ કે તમને દરેક ટોપિક વિશે સમજ પડી છે જો કોઈ પણ ડાઉટ હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો ત્યાં સુધી સ્ટે હોમ સ્ટે સેફ થેન્ક યુ